નંદી વરદાન પાછળ ને પાછળ છે, પગ થાક્યા ઉભા રહી ગયા, હવે નયનો થી પ્રભુને જોયા કરે છે. ભગવાન તમે જાઓ છો મૂકીને, નહીં સહન થાય. પ્રભુ આગળ ને આગળ, હવે નયનો થી પણ પ્રભુની સાથે ચાલી શકાતું નથી. ચરણ થાક્યા, નયન થાક્યા, ભગવાન ઓઝલ થઈ ગયા, દેખાતા નથી. હવે હૃદય નયન થી પ્રભુ દેખાતા બંધ થયા અને નંદીવર્ધન ત્યાં બેભાન થઈ ગયા. બેભાન થયેલા ને ફરી પાછા વીંજણા વાવવામાં આવ્યા, પાણીનું છાટણા કરવામાં આવ્યા, બેસાડવામાં આવ્યા. કલ્પસૂત્રમાં લખ્યું છે કે બેઠા થયા પછી નંદીવર્ધન વિલાપ કરે છે. જેની સાથે 30-30 વર્ષ રહ્યા એક મહેલમાં આજે અમે છૂટા પડી ગયા. વર્ધમાન, તને ખવડાવ્યા વગર મેં ક્યારેય ખાધું નથી. આજે ઘરે ગયા પછી મારા પેટમાં કોળિયો કેમ જશે? રાત પડે આપણે બંને ભેગા મળીને કેટલી ચર્ચાઓ કરતા હતા, પછી સુવા જતા હતા. હવે હું કોની સાથે રાતના ચર્ચાઓ કરીશ? વર્ધમાન, વધારે નહીં, એક વિનંતી સાંભળતો જા. તું તો નિરાગી છો, તું અમને યાદ નહીં કરે, અમે તો રોજ યાદ કરશું. કમસે કમ ક્યારેક ક્યારેક તારા મોટાભાઈને દર્શન કરવા, દર્શન આપવા તો આવતો રહે છે. નંદીવર્ધન પાછા ફર્યા છે. વર્ધમાન વિહાર કરતા કરતા કુમાર ગામ પહોંચ્યા છે. બે ઘડીની સૂર્યાસ્તને વાર છે. ગામની બહાર કૌશક ધ્યાનમાં ઊભા છે અને ગોવાળિયો આવી ગયો પોતાના બે બળદ મૂકવા. પોતે ગાયને દોહવા ગયો, બળદ ચાલ્યા ગયા, પાછો આવ્યો, બળદ નથી દેખાતા. બધે ઢૂંઢીને પાછો આવ્યો ત્યારે પાછા બળદ ત્યાં દેખાયા અને ભગવાનને મારવા નીકળ્યો. હરામખોર, મારા બે બળદિયા ચોરી જવા હતા, આ તો સારું થયું મારી નજર પડી ગઈ. જ્યાં બળદની રાસ મારવા માટે ગયો ત્યાં જ ઇન્દ્ર વિચાર કરે છે, અત્યારે મારા વાલા વર્ધમાન શું કરતા હશે? અને જોયું, અરે આ ગોવાળિયો બે બદામનો માણસ મહાવીરને મારવા માટે સીધા નીચે આવ્યા, એની જ રાસ લઈ એને જ ફટકાર્યો. ઘરમાં હતા ત્યાં સુધી એક પણ ઉપસર્ગ નથી આવ્યો અને દીક્ષા લીધી એ દિવસથી ઉપસર્ગની ફોજ ચાલુ થાય છે. મારું એક પુસ્તક છે, ઉપસર્ગોના પહાડ તૂટ્યા, આજે નથી લાવ્યો. 12.5 વર્ષમાં પરમાત્માને કેવા કેવા ઉપસર્ગો થયા છે. અહીંયા ચંડ કૌશિકે ડંખ માર્યા છે, અહીંયા માથા ઉપર સહસ્રમણના ભારની શિલાઓ ઠોકાણી છે, અહીં સંગમે પગમાં ચૂલા જલાવ્યા છે, અને આ વર્ધમાન છે કે જેના કાનમાં ખીલા ઠોકાયા છે. કુવાની અંદર એમને જબોળવામાં આવે છે. તમે નહીં સાંભળી હોય એવી વાતો મેં એની અંદર લખી છે. ભગવાન મહાવીરને ઝાડ ઉપર ફાંસી આપવામાં આવી છે. સાંભળ્યું છે? એક વાર નહીં, બે વાર નહીં, દરેક વખતે ફાંસીના ફંદા તૂટી જાય. 7-7 વખત પરમાત્માને ફાંસી પર ચડાવવામાં આવ્યા, 7 વાર તૂટી ગયા. ત્યારે લાગ્યું કોઈ વિશિષ્ટ માણસ લાગે છે, છોડી. 12.5 વર્ષમાં ભગવાને ગણ્યા ગણાય નહીં એટલા ઉપસર્ગો સહન કર્યા છે. 24 તીર્થંકરમાં એક બાજુ 23 ભગવાન મૂકો, એક બાજુ મહાવીર મૂકો. ઉંમરની અપેક્ષાએ કદાચ સૌથી ઓછું આયુષ્ય મહાવીરનું છે, પણ ઉપસર્ગની અપેક્ષાએ સૌથી વધારે ઉપસર્ગ કોને આવ્યા છે? મહાવીરને. કોઈ બે શબ્દ કાનમાં સંભળાવી જાય છે, આપણાથી સહન ન થાય. મારા સાહેબ, મારી સાસુ આવી છે ને મારી સાસુ તેવી છે, મારો ધણી આમ છે ને મારો ધણી તેમ છે. જરા મહાવીરને યાદ કરો, એને કેવા કેવાનું સહન કર્યું, હાલી બબાલીનું સહન કર્યું છે. અનાર્ય દેશની અંદર ગયા ત્યારે પરમાત્મા ઉપર જીવતા શિકારી કૂતરાઓ છોડી દીધા છે. ભગવાનને કોઈ અનાર્ય દેશમાં લઈ નતા ગયા, સામે ચડીને ગયા છે. આર્ય દેશની અંદર મારા કર્મ નથી ખપતા, અનાર્ય દેશમાં ખપે છે. લાવ અનાર્ય દેશમાં જવું.
તમે સામે ચડીને તમારા કર્મ ન ખપાવો કાંઈ નહીં, કદાચ કોઈક સામે ચડીને તમારા કર્મ ખપાવા આવે એનો તો સ્વીકારી લો. મને જવાબ આપજો, તમને જાણીતા તમારું ઇન્સલ્ટ કરે એનું વધારે દુઃખ થાય કે અજાણ્યો ઇન્સલ્ટ કરી જાય એનું દુઃખ થાય? જાણીતાનું જ ને.